અમેરિકન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાની તપાસ શરૂ. સુરક્ષા દળો દ્વારા ઠાર કરાયેલા હુમલાખોરની થઈ ઓળખ. ટ્રમ્પને હોસ્પિટલમાંથી અપાઈ રજા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વના નેતાઓએ કરી હુમલાની ટીકા. ઓડિશામાં 46 વર્ષ બાદ ખુલ્યો ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર. ચાર તબક્કામાં પૂર્ણ થઈ રહી છે પ્રક્રિયા. રત્ન ભંડારમાં રખાયેલા બહુમૂલ્ય ખજાનાનું થઈ રહ્યું છે આંકલન. ઇન્દોરમાં એક પેડ માં કે નામ કાર્યક્રમમાં સામેલ થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં પર્યાવરણ સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસોની કરી પ્રશંસા. યુપી ભાજપ કાર્ય સમિતિની બેઠકમાં રાજનૈતિક પ્રસ્તાવ પસાર. સંવિધાન અને સમતાનું નિશાન લઈને મેદાનમાં કૂદવાની જાહેરાત. રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદનની કરી ટીકા. કહ્યું, રાહુલ સત્તામાં આવતા તો હિન્દુ બોલવા પર મુકતા પ્રતિબંધ. અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસ બાદ તંત્ર હરકતમાં. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી વિસ્તારને કરાયો કોર્ડન. વાયરસ વધુ ન ફેલાય તે માટે કરાઈ રહ્યું છે ફોગિંગ. ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. આજે સુરત, ડાંગ, નવસારી સહિતના પંથકમાં ભારે વરસાદની વકી. વલસાડ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર. તો ડાંગમાં મેઘમહેરથી પ્રસિદ્ધ ગીરાધોધ પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાએ ઓઢી લીલી ચાદર. વિલ્સન હિલ નજીક શંકરધોધ સક્રિય થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી. અદભુત નજારો જોવા દૂર દૂરથી ઉમટ્યા સહેલાણીઓ. સિમલા ખાતેની ડ્રામા અને ડાન્સ કોમ્પિટિશનમાં કચ્છ જિલ્લાના અંજારની નાટ્યાલય સંસ્થાનો ડંકો. પ્રથમ પાંચ કૃતિમાં બીજો ક્રમ મેળવી દીકરીઓએ ગુજરાતનું નામ કર્યું રોશન. ચાર મહિનાની સખત મહેનત બાદ મેળવ્યું પરિણામ. અને ભારત ઝિમ્બાબ્વે વચ્ચે આજે પાંચમી T20 મેચ. ગઈકાલે ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવી પાંચ મેચની સિરીઝમાં 3-1 થી મેળવી હતી આજે લીડ. સાંજે 4:30 વાગ્યાથી શરૂ થશે અંતિમ મુકાબલો.